ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણે હિન્દી વિષય શીખવાનો છે, તો આપણી જે આ બુક છે ને, અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ પહેલો, એમાં આપણે અત્યાર સુધી મૂળાક્ષર થ સુધી શીખી ગયા. તો હવે આપણે શું શીખવાનું છે? થ પછી શું આવે? દ આવે. ગુજરાતીમાં આપણે આવો દ કરતા હતા ને, તો હિન્દીમાં આપણે આવો દ કરવાનો છે. અને આપણે ગુજરાતીમાં શું બોલતા હતા? દડાનો દ. તો હિન્દીમાં દડાનો દ બોલવાનું નથી. શું બોલવાનું? દસે દરવાજા. શું બોલશો? ફરીથી બોલો બધા. દસે દરવાજા. દરવાજા એટલે બારણું, બરાબર? એ યાદ રાખવાનું. અહીંયા દરવાજા એટલે આવું બારણાનું ચિત્ર આપેલું છે, જો. અને હિન્દીમાં આપણે આવો દ કરવાનો છે ને, બરાબર ધ્યાનથી જોવાનો છે. પછી અહીંયા જો, દસે દરવાજા થાય એટલે અહીંયા દરવાજા એવું લખેલું છે ને, એને વાંચવાનું. અને અહીંયા દ આપેલો છે ને, એને ઘૂંટવાનો. અને દરવાજા એટલે બારણું, એ યાદ રાખવાનું. પછી અહીંયા નીચે જુઓ શું આપેલું છે? દ શોધવાનો અને એના ઉપર રાઉન્ડ કરવાનું. તો જો એક દ અહીંયા આપેલો છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે, ચોથો અહીંયા છે અને પાંચમો અહીંયા આપેલો છે. તો આ પાંચેય દ ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આ દને વાંચવાનો છે, સરસ રીતે એને જોઈ લેવાનો છે કે આપણે કેવી રીતે કરશું. પછી અહીંયા દ આપેલો છે ને, એમાં તમને ગમે ને એવા મસ્ત મસ્ત કલર પૂરવાના છે. અને ત્યાર પછી અહીંયા આપણે દ કેવી રીતે લખવો ને એ જોવાનું છે. તો પહેલાં આપણે શું કરશું? તો અહીંયા એક નંબર આપેલો છે, ત્યાંથી આપણે ઊભી લીટી કરશું. એટલે આ ઊભી લીટી પહેલાં આવી રીતે કરશું, એને ઘૂંટવાનું છે. પછી બે નંબર આપેલો છે, એ વળાંક આપણે કરીશું. એટલે બરાબર લીટી ઉપર લીટી આવે ને એવી જ રીતે આપણે આ દનો બીજા નંબરનો વળાંક પૂરો કરશું. ત્યાર પછી ત્રણ નંબરનો વળાંક આપેલો છે, એ આવી રીતે કરશું. આપણે હમણાં જે ટ શીખ્યા ને એવો જ ટ કરવાનો. ત્યાર પછી ટ પાસેથી અહીંયા રાઉન્ડ કરી અને આવી રીતે આ લીટીને આમ ત્રાંસી વાળી દેવાની. એટલે આવી રીતે આપણે આ દ કરવાનો. અને ઉપર અહીંયા એની શિરોરેખા, એટલે આવી રીતે આપણે આખો દ કરવાનો છે. તો એ શીખી જાઓ તમે. પછી અહીંયા નીચે નાના નાના દ આપેલા છે ને, એને આપણે ઘૂંટવાના છે. જો હું એક તમને ઘૂંટીને બતાવું છું, ધ્યાનથી જોજો અને સાથે સાથે બોલતા જજો. શું બોલવાનું છે? દસે દરવાજા, દસે દરવાજા. આવું બોલતું જવાનું ને, આ બધા જ દને આવી રીતે તમારે ઘૂંટી દેવાના. પછી શું કરવાનું? તો અહીંયા ખાલી બોક્સ આપેલા છે, એમાં આપણે જાતે દ લખવાના છે. કેવી રીતે લખશું? ચાલો જોઈએ. પહેલાં ઊભી લીટી, પછી ટપાલીના ટની જેમ આમ સી જેવો વળાંક, અને પછી રાઉન્ડ કરીને આમ લીટી વાળી દેવાની. એટલે બની ગયો દ. અને ઉપર કરવાની એની શિરોરેખા. જો આવો જ બીજું કરું છું, તમે ધ્યાનથી જોજો અને સાથે સાથે બોલતા જજો. દસે દરવાજા, દસે દરવાજા. આવી રીતે બોલતું જવાનું ને. આ બધા જ દ ખાલી બોક્સ છે ને, એમાં આવી જ રીતે દ કરીને પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 31 ઉપર જે શીખીએ એ બધું જ તમારે પણ તમારી હિન્દી પ્રવેશિકાની બુકમાં પેજ નંબર 31 ઉપર આ જ રીતે દ શીખવાના છે. તો પૂર્ણ કરશો ને આટલું બધાય? સારું, ચલો ત્યારે આવજો.